મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એની અંદર આપણે સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 9ની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, તમે અગાઉ 9.1ના 1-8 દાખલાના વિડીયો તમે જોયા છે. તો આજે આપણે દાખલા નંબર 9ની વાત કરીએ. અહીંયા રકમની અંદર આપ્યું છે, એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. તો મિત્રો, રકમની અંદર આપણને બે વસ્તુ આપી છે, એક તો ટાવર અને એક ઇમારત. તો આપણે પહેલાં બે વસ્તુનો ઉલ્લેખ કરીએ. તો અહીંયા તમારી સામે મેં આકૃતિ દોરી છે. આ એ બી રેડ કલરની છે, એ ઇમારત છે, સોરી એ બી રેડ કલર છે, એ ટાવર છે. અને અહીંયા સી ડી ગ્રીન કલરની છે, એને આપણે ઇમારત કીધું છે. તો મિત્રો, મેં અહીંયા એ બી છે, એ બી 50 મીટર એ ટાવરની ઊંચાઈ આપી છે, એટલે મેં રેડ કલરનું છે એને ટાવર કીધું છે, એની ઊંચાઈ 50 મીટર છે. ત્યાર પછી અહીંયા સી ડી, આ સી ડી છે એ ઇમારતની ઊંચાઈ છે, એનું માપ આપણે આપ્યું નથી. હવે મિત્રો, અહીંયા આપણે જોઈએ તો રકમની અંદર એવું કીધું છે, ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30. અહીંયા તો ટાવરનું તળિયું એટલે આ ટાવરના તળિયાથી ઇમારતની ટોચ, એટલે અહીંથી આ ટાવરનું તળિયું છે અને આ ઇમારતની ટોચ, એટલે આપણે આ રેખા કરી દ્રષ્ટિકિરણ અહીંથી ઊભી અને આપણે ઇમારતની ટોચ જોવાની છે. તો અહીંથી આપણે ઇમારતની ટોચ જોઈએ ત્યારે અહીંયા કેટલાનો ખૂણો આપે છે, 30 અંશનો ખૂણો આપ્યો છે, એટલે કે ઉચ્છેદ કોણ છે 30નો. જો અહીં રકમમાં સ્પષ્ટ લખ્યું છે, ટાવરના તળિયાથી ઇમારતની ટોચ, એટલે આ ટાવરનું તળિયું છે, આ ઇમારતની ટોચ છે. અહીંથી આપણે જોઈએ તો આપણે ખૂણો બનશે એ 30નો. આગળ જતાં એવી વાત કરી છે, હવે ઇમારતના તળિયાથી ટાવરની ટોચની વાત કરવાની છે. અહીંયા ઇમારતના તળિયાથી ટાવરની ટોચ, ઇમારતનું તળિયું એટલે કોણ, ડી બિંદુ. આ ડી બિંદુએથી આપણે અહીંયા આપણો 50 મીટરનો ટાવર છે એની ટોચ, એટલે અહીંથી ઇમારતના તળિયાથી ટાવરની ટોચનું નિરીક્ષણ કરવાનું છે. એટલે આપણે આ લીટી દોરી, આ લાઈની અહીંયા આપણે ઇમારતનું તળિયું છે, આ ટાવરની ટોચ છે, અહીંથી ઊભીને આપણે ટાવરની ટોચ જોવાની. એટલે પરિણામે અહીંયા જે એંગલ બને છે ખૂણો, એ ઉચ્છેદ કોણ છે, એ આપણને 60 અંશનો આપ્યો છે. એટલે અહીંયા ઊભીને આપણે આમ દ્રષ્ટિ કરીએ, આમ ક્ષમક્ષિતિજ બને, પરિણામે અહીંયા જે ખૂણો બને છે એ ઉચ્છેદ કોણ કહેવાય. અગાઉ પણ તમને મેં વિડીયોમાં સમજાવ્યું છે, એ 60 અંશનો આપ્યો છે. હવે નીચે આપણે થોડુંક આકૃતિનું વર્ણન કરી નાખવાનું છે. તો કે અહીં એ બી બરાબર ટાવરની ઊંચાઈ બરાબર 50 મીટર. ત્યાર પછી આપણે આગળ લખીએ, સી ડી બરાબર ઇમારતની ઊંચાઈ અને બી ડી છે બરાબર છે એ ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર છે. બી ડી બરાબર ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર, આટલી વસ્તુ આપણને આની અંદર આપી છે. બીજું આપણે કંઈ વર્ણન કરવાની જરૂરિયાત છે નહીં. આગળ તો અહીંયા મિત્રો તમને બે ત્રિકોણ દેખાય છે. આપણે આ ઇમારતની ઊંચાઈ એ આપણે મેળવવાની છે, અહીંયા પણ આપણે પ્રશ્નચિહ્ન કરી નાખીએ. હવે મિત્રો આપણને બે ત્રિકોણ દેખાય છે. પહેલો ત્રિકોણ એ બી અને ડી, આ રેડ કલરની, આ બ્લુ કલરની અને આ બ્લેક કલરની, આ રેડ બ્લુ અને બ્લેક, એટલે આ ત્રિકોણ બન્યો છે. અહીંયા એ ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ એ બી ડી માટે
त्रिकोण एबीडी ની વાત કરીએ તો અહીં આપણે ડી ખૂણો છે 60 નો આપ્યો છે અને અહીં આપણે લંબ થાય એટલે બી ખૂણો છે 90 નો છે તો અહીં લખીએ ખૂણો બી ઇક્વલ ટુ 90 અંશ અને ખૂણો ડી ઇક્વલ ટુ 60 અંશ એટલે ખૂણો બી છે 90 અંશ નો છે અને ખૂણો ડી છે 60 અંશ નો છે તો આ ત્રિકોણ માટે આપણે લખીએ તો tan થીટા બરાબર અગાઉ તમને મેં સૂત્ર શીખવાડેલું છે સાપા ત્રિકોણમિતિનો પરિચયની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે તો tan થીટા બરાબર સાપા હવે સામેની બાજુ અને પાસેની બાજુ એની વાત આપણે કરવાની છે અહીંયા કર્ણનું કંઈ જરૂરિયાત છે નહીં એટલે આપણે કર્ણવાળું સૂત્ર લીધું નથી કારણ કે સામેની પાસેની અહીંયા પણ સામેની પાસેની કર્ણની ક્યાંય જરૂરિયાત રહેતી નથી એટલે આપણે કર્ણનો ઉલ્લેખ કરશું નહીં તો tan થીટા બરાબર સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ માટે tan મિત્રો અહીંયા આપણે ખૂણોનો જોઈએ થીટા આ ખૂણાની વાત કરી છે આપણે આ ત્રિકોણની અંદર આ ખૂણો છે કેટલા અંશનો છે 60 એટલે અહીંયા લખશું 60 સામેની બાજુ એટલે આપણે લખશું AB ડાયરેક્ટ પણ તમે લખી શકો 50 મીટર અને ખૂણાની આ સામેની બાજુ થઈ અને પાસેની બાજુ એટલે આ BD માટે tan 60 તો tan 60 ની કિંમત તમને ખ્યાલ છે વર્ગમૂળ 3 કોષ્ટક પણ મેં તમને ટૂંકમાં કેમ બનાવ્યું એ પણ સમજાવી દીધું છે AB છે એ 50 અને BD હવે આપણે અહીંયા બેની અદલા બદલી કરીએ એટલે કે BD છેદમાં છે ને અંશમાં જવા દઈએ અને આ અંશમાં છે ને છેદમાં જવા દઈએ આ BD અહીંયા છેદમાં છે અંશમાં જાય આ અંશમાં છે નીચે આવશે એટલે આ બેની આપણે અદલા બદલી કરીએ માટે BD બરાબર 50ના છેદમાં વર્ગમૂળ 3 આપણને એક માપ મળ્યું BD ત્યાર પછી આપણે બીજા ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ અહીંયા આપણી પાસે છે આ CD પછી આ રીતનું BD અને આ BC આ ત્રિકોણ બેનો એટલે આ ત્યાં CDB ત્રિકોણ CDB માટે ખૂણો ડી છે ડીની આપણે કંઈ જરૂરિયાત નથી અહીંયા આ રીતનો આખે આખો ત્રિકોણની વાત કરીએ તો આ 90નો ખૂણો બનશે અહીંયા આપણે ખૂણો બી બરાબર 30 અંશ એમાં આપણે એક સૂત્ર tan થીટા બરાબર સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan ખૂણો અહીંયા લખીએ આપણે tan ખૂણો આપ્યો છે 30નો અહીંયા છે 30નો એની સામેની બાજુ એટલે CD અને ખૂણાની આ સામેની બાજુ થયા નીચે આ પાસેની બાજુ થાય BD હવે મિત્રો જોઈએ tan 30ની કિંમત તો કે 1ના છેદમાં વર્ગમૂળ 3 CD ના CD આ BD નું માપ આપણે મેળવવું છે જો 50ના છેદમાં વર્ગમૂળ 3 આપણે લખી નાખીએ BD નું માપ 50ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર છે હવે આપણે અહીંયા CD ઇમારતની ઊંચાઈ જોઈએ છે આ તો આપણે CD ને સૂત્રનો કરતા આ છેદમાં છે અહીંયા ગુણાકારમાં જાય તો અહીંયા એવું થાય માટે 1ના છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા આ છેદમાં છે અહીંયા ગુણાકારમાં જાય આખે આખું પદ છે આ અહીંયા ગુણાકારમાં જાય 50ના છેદમાં વર્ગમૂળ 3 અહીંયા આ છેદમાં છે અહીંયા આપણે ગુણાકારમાં જવા દઈએ એટલે અહીંયા થાય આવું 50ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર CD તો tan 30ની કિંમત 1ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર CD અને BD ની કિંમત આપણને જે મળી હતી 50ના છેદમાં વર્ગમૂળ 3 એ આપણે લખી અહીંયા આ છેદમાં છે એટલે આખે આખું પદ છે અહીંયા ગુણાકારમાં છે એટલે 1ના છેદમાં વર્ગમૂળ 3 તો હતા ગુણ્યા આ પદ થયું માટે CD બરાબર અંશમાં ગુણાકાર કરીએ 1 × 50 એટલે કેટલા થાય 50
અને મિત્રો આ કેટલી વખત આપણે ઘણા બધા દાખલા માં કહ્યું વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ, મેં તમને ઘણા બધા દાખલાને એની સમજ આપી. વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે વર્ગમૂળની અંદર થાય ત્રણ ગુણ્યા ત્રણ એટલે વર્ગમૂળની અંદર થાય નવ, અને નવનું વર્ગમૂળ થાય ત્રણ. તો તમારે યાદ જ રાખી લેવાનું વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ, એનો જવાબ આવશે ત્રણ. તો આપણને ઇમારતનું માપ પડી ગયું 50/3. હજી મિત્રો આને આગળ સાદુરૂપ આપ્યું છે એટલે કે એને મિશ્ર સંખ્યામાં ફેરવી છે. તો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં મિશ્ર સંખ્યામાં કેમ ફેરવવું, તો કે તમારે 50/3 કરવાનું. મિશ્ર સંખ્યામાં કેમ ફેરવી છે ખબર દઉં, અહીંયા 3 × 3 એટલે કેટલા વધશે 2, અહીંયા 0 × 3 = 18. આ રીતનો આપણે ભાગાકાર કરી લેવાનો. હવે આને આપણે મિશ્ર સંખ્યામાં લખવું હોય તો CD બરાબર, હવે છેદમાં 3 હતા એમનું રહેવા દેવાના 3 બરાબર છે. પછી અહીંયા જે ભાગફળ આવ્યું 16, એ ભાગફળ 16 છે તમારે બાજુ મૂકી દેવાનું. અને જે શેષ આવી છે અહીંયા આ શેષ એને આપણે અંશમાં જવા દેવાની બરાબર છે. તો આ મિશ્ર સંખ્યા પડી ગયું. જવાબ મળ્યો CD બરાબર 16.2 મીટર. તો આપણને આ છેલ્લો જવાબ મળી ગયો બરાબર છે. આ રીતનું આપણે મિશ્ર સંખ્યામાં જવાબમાં આપ્યું છે એટલે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવું છે. તમે આટલું રાખો તો પણ ચાલશે, પણ જવાબમાં આપ્યો છે. તો ઇમારતની આપણને ઊંચાઈ મળી ગઈ તો નીચે લખી નાખીએ ઇમારત ઊંચાઈ બરાબર 16.2 મીટર થાય. તો આ રીતનો મિત્રો આપણો દાખલા નંબર 9 હતો. એની અંદર આપણે એક ટાવર અને એક ઇમારત, અહીંથી આપણે ટાવરની ટોચની ઇમારતનું તળિયું, ત્યાં ઉચ્છેદ કોણ 60 બને છે, ટાવરનું તળિયું ઇમારતની ટોચનો 30 બને છે. પહેલાં આ ત્રિકોણની વાત કરી લેવાની, ત્યાર પછી આ ત્રિકોણની, બે ત્રિકોણની અંદર ટેન થીટાનું સૂત્ર, એકમાં 10/60 મૂકશો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, 10/60 વર્ગમૂળ 3, 50/BD. અહીંયા આપણે આ બેની અદલા બદલી કરી, એટલે BD 50/ વર્ગમૂળ 3. ત્યાર પછી બીજો ત્રિકોણ લો, એમાં BD કિંમત મૂકીને ગુણાકાર કરી નાખો, મિશ્ર સંખ્યા ફેરવી નાખો, એટલે આપણને ઇમારતની ઊંચાઈ મળી જાય. મિત્રો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 10. તો 1 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ 1 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના 2 સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ 60 અને 30 જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. હા મિત્રો, રકમની અંદર એવું કહે છે કે 80 મીટર પહોળો રસ્તો છે આપણો, જે રોડ છે એ જે પહોળાઈ છે રોડની 80 મીટર છે, એની બે બાજુ એક શિરોલંબ સ્તંભ ઊભા છે. માનો કે તમે રોડ ઉપર ઊભા હો તો રસ્તો છે 80 મીટર પહોળો છે, બે બાજુ એક સ્તંભ એટલે કે થાંભલી છે, એની ઊંચાઈ સમાન છે. હવે તમારા રોડની એક કોઈ પણ એક વચ્ચેના બિંદુએથી તમને ઈચ્છા પડે એ બિંદુએથી જોવાનું છે. હવે આપણે એક આકૃતિમાં સમજીએ, આ 80 મીટરનો રોડ, રોડની આ બાજુ એક સ્તંભ છે, એક આ બાજુ એક સ્તંભ છે, અહીંથી આપણે નિરીક્ષણ કરીએ છીએ. તો કે અહીંથી આપણે નિરીક્ષણ કરીએ એટલે આ સ્તંભની ટોચ જોઈએ તો ત્યાં 30નો ખૂણો બનાવે છે, અને અહીંથી આ સ્તંભની ટોચ જોઈએ તો 60નો ખૂણો બનાવે છે. કઈ જગ્યાએ ઊભો આપણને કીધું નથી, એટલે આ રોડમાં તમે ગમે એ જગ્યાએ ઊભો, જ્યાં ઊભો ત્યાંથી આ સ્તંભને જોવો તેની ટોચ સાથે 30નો ખૂણો બનાવે, અને અહીંથી જોવો તો આ સ્તંભની ટોચ સાથે 60નો ખૂણો બનાવે, એટલે કે ઉચ્છેદ કોણ છે એ 60નો થાય. અહીંથી આ જ્યાં છે એ રોડની પહોળાઈ છે એ 80 મીટર આપી છે. તો મિત્રો તમે કલ્પના કરો, રોડની આ રીતનો રોડ હોય એમાં તમારે એક જગ્યાએ બે બધી સ્તંભ છે ઊભી, અને સ્તંભની ટોચ જોવાની છે. આ સ્તંભની ટોચ જોવો એટલે 30નો ખૂણો છે, આ સ્તંભની ટોચ જોવો એટલે 60નો ખૂણો બનાવે છે. તો હવે આપણે દાખલાની આગળ સમજ મેળવીએ. તો અહીંયા AB બરાબર CD બરાબર સમાન ઊંચાઈના સ્તંભ બરાબર છે, બે સ્તંભની ઊંચાઈ સમાન છે, એટલે બેની ઊંચાઈ સમાન છે. આ AB એની ઊંચાઈ અને CD ઊંચાઈ સમાન છે, એટલે આપણે ધારી લઈએ, ધારો કે AB બરાબર CD બરાબર H
મીટર, બરાબર છે? આટલો આપણો થઈ ગયો. બીડી છે, બીડી અહીંયા આપણે લખીએ, બીડી બરાબર અહીંયા આપણને આપ્યું છે માર્ગની પહોળાઈ, માર્ગ એટલે કે રસ્તાની પહોળાઈ 80 મીટર. આપણને બીડી આપી દીધું છે રસ્તાની પહોળાઈ. હવે ધારી લે, ધારો કે બીઈ 1 મીટર. હા મિત્રો, જો અહીંથી આપણે જોવાનું છે બે સ્તંભ, આ ટોટલ રસ્તો 80 મીટર છે, આ માપ કેટલું છે નહીં આપણને ખ્યાલ છે નહીં, એટલે આપણે શું કર્યું, આ બી ઈ છે ને ઈ એક્સ ધારી લીધું કે અહીંથી એટલો રસ્તો છે 1 મીટર છે, અને અહીંથી એટલો રસ્તો છે એ કેટલો થાય, તો કે આપણી પાસે સૂત્ર છે બી ડી બરાબર આટલું બી ઈ વત્તા ઈ ડી. મિત્રો તમને ખ્યાલ જ છે કે ટોટલ આખે આખું બીડી છે ક્યારે બને, તો કે આટલું બી વત્તા એટલું ઈડી, એને ભેગું કરો એટલે આખે આખું શું થાય બીડી, તો બીઈ વત્તા ઈડી એટલે ટોટલ થાય બીડી. હવે બીડી છે આપણી પાસે 50 મીટર છે, બીઈ આપણે થયેલું 1 મીટર, એટલે આપણને ઈડીનું માપ મળશે. ઈડી બોલો અથવા ડીઈ બોલો ચાલશે, બરાબર છે? આ 50 છે, સોરી આ ટોટલ 80 છે અને આ 1 છે, એટલે અહીંયા આપણે બીડી ટોટલ 80 છે, 80 લખી નાખીએ, બરાબર ટોટલ છે 80. 1 આ બાજુ આવશે એટલે ઈડીનું માપ મળશે 80 - 1 બરાબર ઈડી, ઈડી મળી ગયા 80 - 1. હવે આપણી પાસે બે ત્રિકોણ છે, પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ, તો પહેલા ત્રિકોણ એ બી ઈ માટે, તો અહીંયા ત્રિકોણ એ બી ઈ માટે ખૂણો બી 90 અંશ, ખૂણો ઈ 60 અંશ, આ 90 અંશ છે આ 60 અંશ છે, એમાં આપણે ટેન થીટાનું સૂત્ર લખશું, માટે ટેન થીટા બરાબર સાપા. હવે ટેનનું સૂત્ર એટલા માટે લખે, સામેની બાજુ અને પાછળની બાજુ મોટાભાગના દાખલામાં ટેનનું સૂત્ર ઉપયોગ થાય, જ્યાં કર્ણની જરૂર પડશે ત્યાં સાઇન અને કોસનું સૂત્ર આવશે, એટલે મોટાભાગના દાખલામાં આપણે ટેનનું સૂત્ર લગાડશું. અહીંયા આપણે આ ખૂણાની વાત કરીએ છીએ, તો આ ખૂણાની સામેની બાજુ થાય એ બી અને પાછળની બાજુ થાય બી ઈ, તો બે મિત્રો આપણે ધારેલું છે, ડાયરેક્ટ આપણે લખીએ એટલે સ્ટેપ ઓછા થઈ જાય, 10 60 ડાયરેક્ટ આપણે લખીએ. સામેની બાજુ એટલે એ બી, એ બી આપણે કેટલા ધાર્યા છે એચ, આ પણ સ્તંભની ઊંચાઈ એચ, બે સ્તંભ હરખા જ છે, આની જેટલી ઊંચાઈ હોય એટલી જ આની થાય, એટલે સામેની બાજુ થાય આપણી એચ. અને મિત્રો પાસેની બાજુ, પાસેની બાજુ એટલે બી, તો મેં તમને કીધું અહીંયા આપણે બી ધાર્યું છે 1 મીટર, તો બીની જગ્યાએ લખશું એક્સ. ત્યાર પછી 10 60ની કિંમત, તો કે √3 વર્ગમૂળ એચના છેદમાં એક્સ, માટે આપણે એચને સૂત્રોનો કર્તા બનાવીએ તો એક્સ ભાંગાકારમાં છે ગુણાકારમાં આવશે, માટે એચ બરાબર √3 x. અહીંથી આપણે જેની જરૂરિયાત પડશે એને સૂત્રોનો કર્તા, એચની જરૂરિયાત પડે તો એચને સૂત્રોનો કર્તા બનાવવાનો, અને માની લો એક્સની જરૂરિયાત પડી આપણે બે બનાવીએ, જેની જરૂરિયાત પડશે એને આપણે ઉપયોગ કરશું. એચને સૂત્રોનો કરતા બનાવતા ભાંગાકારમાં છે ગુણાકાર, માનો કે એક્સને સૂત્રોનો કરતા બનાવીએ તો આવું થાય, એક્સને સૂત્રોનો કરતા બનાવીએ નીચે આવ્યો છે એચના છેદમાં √3. તો આ બે આપણે એટલા માટે રાખ્યા છે, એચને સૂત્રોનો કરતા બનાવીએ તો આ થાય, એક્સને સૂત્રોનો કરતા બનાવીએ તો એચના છેદમાં √3 થાય. ત્યાર પછી આપણે જોઈએ છીએ બીજો એનો ભાગ, હવે બીજો ત્રિકોણ છે સી ડી ઈ, તો અહીંયા આપણે
लखीए त्रिकोण सी डी ई सी डी ई माटे त्रिकोण सी डी ईनी बात करिए तो एमां अहींया आपणे भाई 30 ખૂણો છે સામેની બાજુ અને આ પાછળની બાજુ થઈ અહીંયા આપણે લખીએ તો કે ડી ખૂણો છે એ 90 નો છે અને આ બાજુ આપણો ઈ ખૂણો છે એ 30 અંશનો છે ત્યાર પછી મિત્રો આપણે tan નું સૂત્ર એમાં પણ લખશું tan થીટા બરાબર સાપા માટે tan સામેની બાજુ એટલે 30 ની tan 30 tan 30 સામેની બાજુ એટલે આપણને ખબર છે CD CD એટલે સ્તંભની ઊંચાઈ કેટલી છે h બરાબર છે જો મિત્રો અહીંયા ખૂણાની સામેની બાજુ એટલે સ્તંભની ઊંચાઈ h અને ત્યાર પછી આપણે DE તો અહીં મેં તમને અગાઉ બતાવી દીધું જો મેળવું તો DE કેટલા થાય તો કે આ DE છે એ AC માઈનસ x તો આપણે DE ની જગ્યાએ લખીએ AC માઈનસ x ત્યાર પછી tan 30 ની કિંમત તો કે tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 3 આ h છેદમાં AC માઈનસ x ત્યાર પછી આપણે અહીંયા છેદમાં છે આના ચોકડી ગુણાકાર કરી નાખીએ આ બેનો આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર એટલે આનો 1 આ 1 ગુણ્યા એસી માઇનસ એક્સ આ બેનો ગુણાકાર કરો 1 આ 1 ગુણ્યા એસી માઇનસ એક્સ એટલે આ બેનો ગુણાકાર થાય 1 ગુણ્યા એસી માઇનસ એક્સ એટલે એસી માઇનસ એક્સ ત્યાર પછી આ બેનો ગુણાકાર કરવાનો છે રૂટ 3 અને એચ તેનો ગુણાકાર થાય રૂટ 3 એચ હવે મિત્રો જુઓ આપણે અહીંયા સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર એટલે કે એક્સની કિંમત જોઈએ છે અને દરેક સ્તંભની ઊંચાઈ સ્તંભની ઊંચાઈ પણ પૂછી છે અને નિરીક્ષણ બિંદુથી અંતર પૂછ્યું છે એટલે આપણે એચએ ગોતવાના છે ને એક્સ પણ ગોતવાના છે તો જુઓ અહીં આપણે એક્સની કિંમત મૂકી દઈએ આની અંદર તો આપણે જવાબ આવી જાય એટલે અહીં આપણે એસી આ માઇનસ અહીં આપણી પાસે એક્સની કિંમત આ છે બરાબર છે એ સમીકરણ એક અહીંયા એચના છેદમાં રૂટ 3 બરાબર અહીંયા રૂટ 3 એચ કેના પરથી લખું સમીકરણ એક પરથી અહીંયા લખવું હોય તો લખી નાખીએ સમીકરણ એક પરથી બરાબર છે આ એક્સને આપણે સૂત્રનું કરતા હોય એચના છેદમાં રૂટ 3 તો આ એક્સની જગ્યાએ મૂકું એચના છેદમાં ત્યાર પછી આપણે રૂટ 3નો અહીંયા લસા લઈએ આના છેદમાં રૂટ 3 નથી એટલે રૂટ 3 વડે ગુણશું એટલે એસી રૂટ 3 માઇનસ આના છેદમાં રૂટ 3 છે એટલે એચના એચ ગુણવું નહીં પડે બરાબર રૂટ 3 એચ તો મિત્રો આપણે અહીં ચોકડી ગુણાકાર કર્યો આનોની સાથે ગુણાકાર આ એક્સની જગ્યાએ આપણે જે કિંમત મેળવી હતી એક્સની જગ્યાએ કિંમત મૂકી પછી લસા લીધો હવે આ છેદમાં છે અને ગુણાકારમાં જવા દઈએ એટલે અહીંયા આવું થાય એસી રૂટ 3 ઓછા એચ હવે આ ભાંગાકારમાં રૂટ 3 છે એનો આ રૂટ 3 સાથે ગુણાકાર આ છેદમાં છે એનો અહીંયા અંશમાં ગુણાકાર આ બેનો ગુણાકાર કરો રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે તમને અગાઉ પણ શીખવેલ છે રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 3 આ માઇનસ એચ છે એને પેલી બાજુ જવા દઈએ તો અહીંયા આવું થાય રૂટ 3 એસી રૂટ 3 આ માઇનસ છે ને ઓલી બાજુ જવા દઈએ તો 3 એચ વત્તા એચ બરાબર છે તો 3માં 1 નાખીએ એટલે 4 એચ બરાબર એસી રૂટ 3 4 ગુણાકારમાં છે નીચે ભાંગાકારમાં જાય માટે એચ બરાબર એસી રૂટ 3 ના છેદમાં 4 4 ગુણાકાર નીચે 20 ચોકુ 80 એટલે અહીંયા 4 4 કેન્સલ થાય માટે h બરાબર 20 રૂટ 3 મીટર આપણને મળી ગઈ સ્તંભની ઊંચાઈ 20 રૂટ 3 મીટર
ત્યાર પછી આપણે એક્સ મેળવવાના છે, બરાબર છે? અહીંથી બેનું અંતર માટે એક્સ બરાબર આપણી પાસે આ છે સમીકરણ એક, એચના છેદમાં રૂટ થ્રી, બરાબર છે? આ એ સમીકરણ એક છે, એક્સ બરાબર એચના છેદમાં રૂટ થ્રી, માટે એક્સ બરાબર એચ મેળા વીસ રૂટ થ્રી ના છેદમાં રૂટ થ્રી. આ રૂટ થ્રી રૂટ થ્રી કેન્સલ થાય તો આપણને એક્સ મળી જાય અહીંયા, એક્સ બરાબર વીસ મીટર. એક્સ એટલે અહીંથી અંતર, અહીંથી આ સ્તંભનું અંતર, આ બિંદુએથી એટલે કે આ રોડનું જે બિંદુ હતું ત્યાંથી આ સ્તંભનું અંતર થયું વીસ. અને ત્યાર પછી આપણને ઈડી મળે, ઈડી બરાબર એસી માઇનસ એક્સ, બરાબર છે? એસી માઇનસ એક્સ, ઈડી બરાબર એસી માઇનસ એક્સ, ઈડી બરાબર એસી માઇનસ વીસ, ઈડી મળશે સાઠ મીટર. તો જુઓ મિત્રો, આપણને બધા માપ મળી ગયા. સ્તંભની ઊંચાઈ વીસ વર્ગમૂળ ત્રણ મીટર, પછી એક્સ એટલે કે આ બીઈ અંતર, આ બિંદુથી અહીંયા બીઈનું અંતર છે વીસ મીટર, અને ઈડી એટલે અહીંથી આ અંતર છે સાઠ મીટર. તો આપણે નીચેનું ગુજરાતીમાં વર્ણન તમે જગ્યા નથી, આપણે લખી નાખજો કે સ્તંભની ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ વીસ વર્ગમૂળ ત્રણ મીટર થાય. આ તમારે એક વાક્ય લખવાનું છે નીચે, સ્તંભની ઊંચાઈ વીસ વર્ગમૂળ ત્રણ થાય. પછી આનું લખવાનું છે, માર્ગની નજીકના સ્તંભનું અંતર, માર્ગનું જે આપણે જે બિંદુ છે એનાથી નજીકનો સ્તંભ, માર્ગથી નજીકના સ્તંભનું અંતર વીસ મીટર અને દૂરના સ્તંભનું અંતર સાઠ મીટર થાય. એટલે ટોટલ કરો એટલે વીસ વત્તા સાઠ એટલે એંસી. તો આ રીતનો આપણો દસમો દાખલો હતો. એની અંદર થોડુંક રીત લાંબી છે પણ સહેલો દાખલો છે. એક અહીંયા આપણે સ્તંભની ઊંચાઈ એચ ધરવાની, આ એક્સ ધરવાના, સાદરૂપ દેવાનું છે. અહીંયા તમે આ સ્ટેપ ન લખશો તો જરૂર નથી આ સ્ટેપની, ડાયરેક્ટ તમે એક્સને સૂત્રોનો કરતા બને તોય પણ ચાલશે, આ લખીને આ કિંમત મૂકો તો પણ મળે દાખલાનો જવાબ. તો આ રીતનો આપણને સ્તંભની ઊંચાઈ અને જે રોડનું બિંદુ તેમાંથી નજીકનો સ્તંભ અને દૂરનો સ્તંભ એની વચ્ચેનું અંતર મળી.